વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે વિરાજ છે અમદાવાદ તરફથી. આજે જે રીતે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે સીએમ વિજય રૂપાણી લાલ દરવાજા ખાતે આવી પહોંચ્યા છે, જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી માટેનું કાર્યક્રમ યોજવામાં આવ્યું છે. ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાની પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. હાલ સીએમ વિજય રૂપાણી ત્યાં આવી પહોંચ્યા છે. લાલ દરવાજા ખાતે શહીદ સ્મારક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સીએમ રૂપાણી ઇન્દુ ચાચાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ લાલ દરવાજા ખાતે આવી પહોંચ્યા છે, જ્યાં ઇન્દુલાલ યાજ્ઞિકનું બાવલું આવેલું છે. ત્યાં આ કાર્યક્રમનું સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત માટે ઇન્દુલાલ યાજ્ઞિક ઘણા બધા પ્રયાસો કર્યા હતા, કાર્યો કર્યા હતા, જેને લઈને આજે પણ તમામ લોકો તેમને યાદ કરે છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ ત્યાં આવી પહોંચ્યા છે અને ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 1 મે 1960ના રોજ ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થયું હતું, ત્યારે ગુજરાતનો આજે 59મો સ્થાપના દિવસ છે. સીએમ રૂપાણી ઇન્દુ ચાચાની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી. ગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકને યાદ કરી અને આ કાર્યક્રમ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્યાં ઉપસ્થિત છે અને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા. તો બીજી તરફ અમદાવાદના મેયર બિજલબેન પટેલ પણ તેમાં ખાસ ઉપસ્થિત રહ્યા. મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તો બીજી તરફ સમગ્ર ગુજરાતમાં આજે અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી લાલ દરવાજા ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં ઇન્દુ ચાચાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. લાલ દરવાજા ખાતે શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના મેયર બિજલબેન પટેલ પણ આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મહાગુજરાત ચળવળના પ્રણેતા એવા ઇન્દુલાલ યાજ્ઞિકની પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે જ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ તેમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. લાલ દરવાજા શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સીએમ વિજય રૂપાણી ઇન્દુ ચાચાની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મહાગુજરાતની ચળવળના પ્રણેતા એવા ઇન્દુલાલ યાજ્ઞિકને આ સમયે યાદ કરવામાં આવ્યા હતા.